नमस्कार, जय हिंद, जय भारत। हूँ युवराजसिंह जाडेजा। गुजरात ना दरेक जनता ने मारे आज बात करनी छे के एक 32 वर्ष नो युवान बिनसचिवालय में गैरीति थई एनी माहिती लेने आवे छे अने सरकार एवुं कहे छे के आ माहिती खोटी छे, अमे कोई प्रकार की गैरीति थई नथी। पछी अमे आधार पुरावा साथे ए साबित पण करीए छीए के आमां गैरीति थई छे अने अंते सरकार स्वीकारे पण छे के हा गैरीति थई छे अने परीक्षा में रद्द करीए छे। એટલે તમે વિચારો કે અમારું સત્ય અમારે જ સાબિત કરવાનું છે। એક પ્રકારે પછી જે હેડક્લાર્કની પરીક્ષા હતી 12 ડિસેમ્બરના રોજ, અમે કીધું કે 11 ડિસેમ્બરે પ્રાતિજના ઊંચા ફાર્મ હાઉસમાં પેપર આવી જાય છે અને એના પણ અમે આધાર પુરાવા આપીએ છીએ। ત્યારે પણ સરકાર એવું નથી કહેતી, ત્યારે એમ કહે છે કે ભાઈ તમે ખોટા છો, અમે પુરાવાના પણ પુરાવા આપીએ છીએ કે અમે તમને પુરાવા આપ્યા છે એના। એટલે સરકાર ત્યારે પણ એવું કહે છે કે વાત ખોટી છે, છતાં પણ અમે આધાર પુરાવા સાથે એને સાબિત કરીએ છીએ ત્યારે આ જે સરકાર છે એ સ્વીકારે છે। જૂની કલાકમાં પણ અલગ ઘટનાક્રમ બન્યો, જૂની કલાકમાં પણ કહી શકાય કે અમારી પાસે જે માહિતી હતી, બાતમી હતી, એના આધારે અમે કીધું કે ભાઈ જે જૂના એજન્ટો છે એક્ટિવ થયા છે અને આમાં ઉઘરાણા કરી રહ્યા છે, જૂની કલાકનું પેપર ફૂટવાની સંભાવનાઓ છે। અમે ત્યારે વાત મૂકી ત્યારે કીધું, સરકારે કીધું કે આવી કોઈ માહિતી જ નથી અને કશું થવાનું નથી, અને પેપર લેવામાં એ કહી શકાય થોડીક કલાક અગાઉ એવું કહે છે કે આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે। ત્યારે પણ અમે તમામ પુરાવા આપ્યા, આ જ રીતે ઉર્જા વિભાગની હોય, પછી એકાદ અડાનો જીઆર હોય, અલગ અલગ ભરતીઓ હોય, તેમાં અમે આધાર પુરાવા આપ્યા। પેલા સરકાર ન જ સ્વીકારતી, પછી સ્વીકારે છે। તમે વિચારો, સરકાર તમારી, પોલીસ તમારી, વ્યવસ્થા તંત્ર તમારું, અરે કરાય એકેડમી તમારી, અને કોઈ એક વ્યક્તિ બરોબર એ ઘૂસી જાય છે અંદર। અમે આધાર પુરાવા સાથે સાબિતી આપીએ છીએ ફરીથી કે ભાઈ કરાઈ એકેડમીમાં એક વ્યક્તિ ખોટી રીતે ઘૂસી ગયો છે, તો પણ અમે સાબિતી આપી, અને અમારું મુખ્ય કામ સાબિતી આપવાનું, એટલા માટે કારણ કે અમે આ સિસ્ટમની અંદર રહેલો સડો એ દૂર કરવા માંગીએ છીએ અને અમે એ કરીએ છીએ। કેમ? કારણ કે વ્યવસ્થા પરિવર્તનની અમે લડાઈ લડીએ છીએ। આ બધા માટે મેં પાર્ટીને પણ દૂર રાખી, કેમ? કારણ કે પાર્ટીનો જો થપ્પો લાગી જાય તો પછી જે મુદ્દો છે એ ભટકી જાય, અને તમામ પ્રકારની સાબિતી અમે જ આપી દર વખતે। હવે જવાબ એ આપે કે અત્યારે જે ડમી કાન પકડાવું છે એ ડમી કાન સિસ્ટમમાં ઘૂસેલા 70 કરતા પણ વધારે વ્યક્તિઓ છે, ભાઈ 36ની જ કેમ માહિતી બહાર આવી? તો શું હું એવું માની લઉં કે તમે પૈસા ખાધા છે? ચલો જવા દો, છેલ્લા 12 વર્ષથી આ ચાલતું હતું, કોઈ ભરતી બાકી નથી રાખી। આપણે 12 વર્ષમાં કેટલા નેતા બદલાણા, કેટલા મંત્રીઓ બદલાણા, કેટલા મુખ્યમંત્રીઓ બદલાણા, તો શું મારે એવું માની લેવાનું કે આ બધાએ પૈસા ખાધા હશે અને આ પ્રકરણ દબાવી રાખવું હશે? છેલ્લા આટલા વર્ષથી આ લોકોએ વ્યવસ્થાની પથારી ફેરવી નાખી છે, બરાબર? વ્યાપક કરતા પણ મોટું મહાવ્યાપક કૌભાંડ છે, એ કોઈ નથી દેખાતું, એની કોઈ ગંભીરતા નથી। પણ હદ તો એ છે યાર કે આ લોકો એ સાબિત કરવા માટે પૂરી સિસ્ટમને લગાડી દીધી છે કે યુવરાજસિંહે પૈસા ખાધા છે, યુવરાજસિંહે નામ છુપાવ્યું છે। ખરેખર હદ છે। મારા જોડે તો આ જે માહિતી છે એના કરતા પણ બહુ મોટી માહિતી અને ભયાનક સ્કેમની માહિતી મારી પાસે છે। હું અત્યારે એની ઉપર કામ કરી રહ્યો છું, બરાબર છે? અત્યારે એની ઉપર કામ કરી રહ્યો છું, એની સંપૂર્ણ જે માહિતી છે એ માહિતી એકઠી કરી રહ્યો છું। હા, સમય અને પુરાવાની થોડીક જરૂર છે તો હું અત્યારે ભેગા કરી રહ્યો છું, જે સમય આવે હું એને જગ જાહેર કરીશ જ। પણ તેનો મતલબ એવો તો નથી ને કે ભાઈ મેં આમાં કઈ પૈસા ખાઈ લીધા, અને મેં પૈસા ખાઈને નામ છુપાવ્યા એ એવડો મોટો મુદ્દો છે કે આ 12 વર્ષથી જે સિસ્ટમની જેને પથારી ફેરવી નાખી છે કે જે લોકો અત્યારે સિસ્ટમની અંદર ભાગ બની ચૂક્યા છે અને સિસ્ટમને ચેલેન્જ કરી રહ્યા છે એના કરતા પણ મોટો મુદ્દો છે। મેં તો એક જાગૃત નાગરિક તરીકે મારી પાસે જે પણ માહિતી હતી ને એ સામે ચાલી અને તમને આપી છે, બરાબર? અને તમે જ હવે મને આ મુદ્દામાં અંદર ઘસેડવા માંગો છો, બાકી એટલું યાદ રાખજો અને હું તો એટલું સ્પષ્ટપણે માનું છું, અંતે તમે તો સરકાર છો, બરાબર? સર્વસત્તાધીશ છો, દિવસ ને રાત અને રાત ને દિવસ સાબિત કરો તેવા સક્ષમ છો, અને જનતા પણ આંખ બંધ કરીને કદાચ તમારું માની પણ લેશે અને દિવસ ને રાત પણ માની લેશે। તમે તમારી જે ટ્રોલ આર્મી છે એને પણ પાછળ લગાડી દેશો, એટલે પ્રતાડિત કરીને તમે કોઈ પાસે કંઈ પણ બોલાવી પણ લો, પણ યાદ રાખજો તેનાથી જે હકીકત છે ને એ હકીકત બદલાઈ નથી જવાની,
ખોટું છે એ ખોટું જ રહેવાનું છે અને હું તો ડંકાની ચોટ પર કહી શકું છું મેં કોઈ પૈસા લીધા નથી. આજે ગમે તેમ ગમે તેવા આરોપ લગાડી તમે કઈ પણ સાબિત કરો છો બરાબર કરી શકો છો, કદાચ મને જેલમાં પણ નાખી દો, પરંતુ હું છે ને સત્ય સાબિત કરીને જ બતાવીશ કોઈ પણ સંજોગે, અને અત્યાર સુધી સાબિત કરતો જ આવ્યો છું. જો એમ જ હોત ને તો એક સમયે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આદરણીય બરાબર એને મીડિયાએ અને કેન્દ્ર સરકાર જે તે સમયની કેન્દ્ર સરકારે દોષિત સાબિત કરી દીધા હતા બરાબર, પણ સમયનું ચક્ર ફર્યું તે નિર્દોષ સાબિત થયા અને તે આજે પીએમ છે. પણ એટલે હું માનું છું કે કદાચ સમય લાગે છે પણ અંતે સત્ય તો સાબિત થાય જ છે. એટલે પડકાર સાથે અને ગુજરાતના લાખો યુવાનોની સોગંદ સાથે કૌભાંડીઓને મોટો પડકાર ફેંકું છું કે તમને કોઈ પણ સંજોગે હું છોડીશ નહીં. તમે ભેગા થઈ મને જેલમાં પણ નાખી દો બરાબર તો પણ હું લડતો રહીશ, સત્ય સામે લાવીને જ રહીશ. હું અત્યારે કહેવાય ને બહુ મોટા કૌભાંડ વિશે અત્યારે પણ અત્યારે કહી શકાય એમાં સમય આપી એમની સત્યતા બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. સામે ચાલીને કહું એના આઈઓએસમાં કૌભાંડ ચાલે છે બરાબર છે, એની સાથે સાથે ફોરેસ્ટની એવી ભરતીનું કૌભાંડ સામે લાવવાનો છું કે જેમાં દોડનારો જે વ્યક્તિ છે એક છે, પ્રિલિમિનરી પરીક્ષા આપનારો બીજો છે અને નોકરી કરનાર ત્રીજો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે એ પણ હું સાબિત લાવવાનો છું, અને બીજી જે અન્ય ભરતીઓના કૌભાંડ છે ને એના ઉપર પણ હું કામ કરી જ રહ્યો છું. જો તમે પૈસા નો લીધા હોય તો બધાને પકડી પાડો ને બરાબર, જો તમે પૈસા નો લીધા હોય તો પકડી પાડો. અને હું તો યાદ રાખજો એક એક વ્યક્તિને સામે લાવીશ, એક એક વ્યક્તિને, અને સમય આવે સાબિતી પણ આપીશ. પણ મેં કીધું એમ કે અત્યારે તમે સત્તામાં છો અને તમે સર્વસત્તાધીશ છો, તમે મેં કીધું એમ કે સાચાને પણ ખોટું સાબિત કરી શકો એટલા સક્ષમ છો, દિવસને રાત પણ કહી શકો એમ છો અને માનવા માની પણ લેશે, પણ એનાથી વાસ્તવિકતા જે છે ને એ બદલી નથી જવાની. તમે કોઈની પાસે કોઈને પણ પ્રતારિત કરીને કંઈ પણ બોલાવી શકો છો, પણ જે સત્ય છે એ સત્ય હું સામે લાવીશ. અને મારું કામ છે ને પેલા ચરેવતી જેવું છે, હું મારા બીજા મિશન માટે કામ કરી જ રહ્યો છું, આધાર પુરાવા ભેગા કરી લઉં છું, સમય આવે એને પણ ઉજાગર કરીશ અને ચોક્કસપણે ઉજાગર કરીશ. એટલે મારું જે કામ છે એ બીજા મિશનનું કે બીજી જે બાબતો છે જે મારે સામે લાવવાની છે એની પુષ્ટિ હું કરી રહ્યો છું, આવનારા દિવસોમાં એ પણ હું સાબિત કરીને રહીશ. જય હિન્દ, જય ભારત.